નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન નવી સ્વાધ્યાન પોથી જે આપણી આવેલી છે એમનો પાઠ બીજો દિલ્હી સલ્તનતના પ્રશ્નોની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા સ્વાધ્યાન પોથી છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમનો આપણે પાઠ બીજો છે, એમના દરેક પ્રશ્નોની વાત કરવાના છીએ. તો જે મિત્રો નવી સ્વાધ્યાન પોથી આવેલી છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સંતલજ, તો જોઈએ આપણે એમના પ્રશ્નો અને જવાબ. મિત્રો, આ સ્વાધ્યાન પોથી છે એના પ્રશ્નો છે તમારી જાતે લખવાના છે. જો પ્રશ્નનો જવાબ તમને ન આવડતો હોય તમે વિડીયોની મદદ લઈ શકો છો. પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યામાં લખો. પહેલું, કુતુબિન એબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? એમાં બી, પોલે રમતા ઘોડા પરથી પડી જતા. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો એનો જવાબ આવશે સી. ત્રીજું, જલપનને દિલ્હી સંતલત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી. ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે? એનો જવાબ આવશે એ, ખલજી વંશ. ત્યાર પછી મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો મિત્રોનો જવાબ આવશે ડી. પાંચમું, દિલ્હી સંતલતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તેનો જવાબ આવશે બી, બલહલોલ લોદી. ત્યાર પછી છઠ્ઠું, તમે અજમેરના કુતુબદ્દીન અબેકની નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તેનો જવાબ આવશે બી. સાતમું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તેનો જવાબ આવશે સી. આઠમું, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સી, કૃષ્ણદેવરાય. નવમું, બહમની વંશના ક્યા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બિડર ફેરવી હતી? તો ડી. દસમું, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી? તો એનો જવાબ આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન બે, અ યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો મિત્રો, અહીંયા આપણે આ રીતની ખાલી જગ્યા પૂરી છે. પહેલું, કુતુબિન ઐબેકના અવસાન પછી તેનો ગુલામ જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો હતો. ત્યાર પછી બીજું, દિલ્હી સંતલતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો? તો ખાલી જગ્યામાં આવશે મિત્રો અલાઉદ્દીન ખલજી. ત્રીજું, ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો? તો અલાઉદ્દીન ખિલજી. ચોથું, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું, તૈમૂર લંગે. પાંચમું, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો? કૃષ્ણદેવરાય. ત્યાર પછી બી, મને ઓળખો, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું, રજિયા સુલતાન. મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે, મોહમ્મદ તુગલકની. ત્રીજું, હું દિલ્હી સંતલતનો અંતિમ શાસક છું, ઇબ્રાહિમ લોદી. હું હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ છું, સ્વામી વિધારણ. ત્યાર પછીની મિત્રો, નીચેના દરેક વિધાનમાં ખોટા શબ્દ છેકો મારીને વિધાન ખરું બનાવો.
તો અહીંયા દિલ્હી છે એ સાચો જવાબ છે, અજમેર ઉપર આપણે ચેકો માર્યો છે. ત્યાર પછી અહીંયા વજીર છે એનો સાચો જવાબ છે, બ્રહ્મપુત્રા છે એના પર આપણે ચેકો માર્યો છે, તુંગભદ્રા આવશે અને કમજોર છે એના પર ચેકો એટલે મજબૂત આવશે. તો આ રીતના તમારે જે સાચા વાક્ય બનશે એ લખવાના છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન ત્રીજો આવે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. એમાં પહેલું, સંતલત કાળમાં દિલ્હી પર ક્યાં 5 વંશોનું શાસન હતું? સંતલત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ, તુગલ વંશ, ખલજી વંશ, સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું. કુતુબમિનાર ક્યાં સ્થળે આવેલો છે તે કેટલા માળનો છે? કુતુબમિનાર દિલ્હીમાં આવેલો છે તે 5 માળનો છે. ત્યાર પછી ત્રીજું આવે છે, દિલ્હી સંતલતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? દિલ્હી સંતલતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. સંતલત યુગમાં મંત્રીમંડળ ક્યાં ક્યાં વિભાગોનો મંત્રીમંડળમાં ક્યાં ક્યાં વિભાગોનો સમાવેશ થતો? સંતલત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગનો સમાવેશ થતો. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ક્યાં નગરો વિકસાવવામાં આવ્યા? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ, જૈનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. સાતમું, હરિહરરાય અને બુક્કારાય ક્યાં વંશના શાસકો હતા? હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા. આઠમું, કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે ક્યાં નગરની સ્થાપના કરી? કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની રચના કરી અથવા સ્થાપના કરી. નવમું, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ ક્યાં યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટના યુદ્ધમાં થયો હતો. દસમું, બ્રહ્મની સામ્રાજ્ય ક્યાં ક્યાં 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બ્રહ્મની સામ્રાજ્ય ક્યાં ક્યાં 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બ્રહ્મની સામ્રાજ્ય બીજાપુર, ગોલકાંડ, બીડા, અહમદનગર અને બહાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થયું. ત્યાર પછી મિત્રો અહીંયા બંધ બેસતા જોડકાવે છે. મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીની સ્વાધ્યાય પોથીના દરેક ચેપ્ટરના સોલ્યુશન કરેલા છે. મિત્રો આ સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જવાનું, ત્યાં તમને ધોરણ 7નું ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડર ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે. અને મિત્રો આ વિડીયો છે તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે. બંધ બેસતા જોડકા રચો. એમાં પહેલું છે એની સામે આવશે સી, બીજું એની સામે ઈ, ત્રીજું એની સામે ડી, ચોથાની સામે બી અને પાંચમાની સામે એ. આ મુજબના આપણા જોડકા થશે. ત્યાર પછી પ્રશ્ન ચોથો એ આવે છે, નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજૂતી આપો. વજીર સંતલત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, તે વહીવટીતંત્રનો વડો હતો. ઇકતા સંતલન કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વહીવટકર્તાને ઇકતેદાર કહેવાતો.
ત્યાર પછી નીચેના વિધાનો માટે કારણ આપો. એમાં પહેલું, ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી, કારણ કે ઇલ્તુમિશે પોતાના પુત્રમાંથી એક પણ પુત્રને સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. તુકલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની, કારણ કે સન 1398 અને 99માં તૈમુર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુક્કલ સત્તા મર્યાદિત બની. ત્રીજું, મુહમ્મદ શાહના ત્રીજાના સમયમાં બહમણની સત્તા મજબૂત બની હતી, કારણ કે મુહમ્મદ શાહના ત્રીજાના વજીર મહમૂદ ગયા મુહમ્મદ શાહના ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેને સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. આમ મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બ્રહ્મની સત્તા મજબૂત બની હતી. ચોથું, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું હતું, કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટીના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. પાંચમું, એ ટૂંક નોંધ લખો, રજિયા સુલતાન ઇતમુસની કાબેલ પુત્રી હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હી સંતલત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાન તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયા કુશળ રાજકર્તા તરીકે બધા ગુણો હતા. તે નીડર સુરવીર હતી. તેણે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. બીજું, વિજયનગર સામ્રાજ્ય. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખ પામ્યું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમવંશ, સાલવવંશ, તુલુવંશ અને અરવિહુ વંશ શાસન કર્યું. તુલુવંશમાં કૃષ્ણદેવરાય નામનો શક્તિશાળી શાસક થઈ ગયો. ત્યાર પછી આવે છે કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય તુલવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયમાં ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવ અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું.
ત્યાર પછી સંતલત કાળના સ્થાપત્યો, એમાં સુલતાન કુતુબદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. પેલું. બીજું, તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શક્યો હતો. તેના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિસે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ત્રીજું, કુતુબદ્દીન ઐબકે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. ચોથું, સુલતાન ઇલ્તુમિસના સમયમાં હોજ એ સમી ઈદગા અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. ત્યાર પછી નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો. અહમદનગર, દિલ્હી, અજમેર, દોલતાબાદ. તો આ રીતના મિત્રો તમારે નકશામાં લખવાના છે દિલ્હી, અજમેર, અહમદનગર, દોલતાબાદ. આ રીતના ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. અમારો જિલ્લો જૂનાગઢ છે. અમારા જિલ્લાની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો આવેલા છે, જેમ કે શક્કરબાગ, ઉપરકોટ, વિલિંગ ડેમ વગેરે. આ ઉપરાંત ઘણા દેવસ્થાનો આવેલા છે, જેવા કે પરબ, સત્તાધાર, ગાંઠીલા વગેરે. તો અહીંયા મિત્રો તમારા જિલ્લામાં જે પ્રખ્યાત હોય એના વિશે લખવાનું છે. ત્યાર પછી નીચે આપેલા ખાનામાં દિલ્હી સંતલતના પાંચેય વંશના સ્થાપકય પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો ગુલામ વંશ, ખલજી વંશ, તુકલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. તો આ રીતના મિત્રો એના જવાબ લખવાના છે. આ રીતના એમના જવાબ આવશે. ત્યાર પછી સંતલત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્ય વિશે જણાવો. તેમાં ઢાઈ દિન કા ચોપડા, સિરી કિલ્લો, એનો સમયગાળો અને એ શું ઉપયોગમાં હતું એના વિશે આપણે લખ્યું છે. તો મિત્રો આ એમનો જવાબ આ મુજબ આવશે. ત્યાર પછી મિત્રો ચોરસમાં જે ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપેલા છે એ શોધીને લખવાના છે. તો અહીંયા આ જે ચોરસ છે એમાંથી તમારે એમના નામ છે એ ગોતીને લખવાના છે. તો અહીંયા આ મુજબ એના જવાબ આવશે, શાસકો અને એના સ્થાપત્યો. કુતુબદ્દીન ઐબક છે તો ઢાઈ દિન કા ઝોપડા. તો આ રીતના એમનો જવાબ આવશે. મિત્રો આ હતું આપણું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન નવી સ્વાધ્યન પોથીનું ચેપ્ટર 2નું સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.